હલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા ઘરમાં સેફ હશો અને મજામાં હશો. માય સેલ્ફ ભાવિના પંડ્યા ફ્રોમ પીએસ હિરપ્રા મહિલા કોલેજ. જેવી રીતે તમે બધા જાણો જ છો એવી રીતે કે ટીવાયનો તમારો સબ્જેક્ટ આવે છે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન છે એ હું લઈશ અને એકદમ ઇઝી સબ્જેક્ટ છે કે જેની અંદર તમે આરામથી સ્કોર કરી શકશો અને સારું એવું લખી પણ શકશો. અને ઇઝી સબ્જેક્ટ છે તો તમને સમજવામાં પણ અનુકૂળતા રહેશે. ઓલરેડી તમે લોકો એફવાયમાં મારી પાસે ભણી ચૂક્યા છો તો તમને ખબર જ છે કે ત્યારે આપણે બીઓએમ લેતા. બીઓએમની અંદર પણ મેનેજમેન્ટ અને સંચાલન આવેલું છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંદર પણ મેનેજમેન્ટ અને સંચાલન આવેલું છે. સૌથી પહેલાં માનવ સંસાધન સંચાલન શું છે એનો એક તમને એક બેઝિક ખ્યાલ આપું તો માનવ સંસાધન સંચાલન ત્રણ શબ્દનું બનેલું છે. માનવ એટલે શું થાય કે કોઈ પણ જીવંત વ્યક્તિ કે જે એક સામાજિક પ્રાણી છે તેને માનવ કહેવાય. સંસાધન કોને કહેવાય કે આજે આપણે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એ જરૂરિયાતનો સ્ત્રોત પૂરો પાડવા માટેની જે કોઈ પણ વસ્તુ હોય એને સંસાધન કહેવાય. અને સંચાલન કોને કહેવાય કે કોઈ પણ કર્મચારી છે કે જેને કાર્ય કરવાનું છે તો એના માટેનું પ્લાનિંગ કેવી રીતે કરવું, કર્મચારીને કાર્ય કેવી રીતે કરવું, એના માટેનું જે કોઈ પણ વિગતવાર વિશ્લેષણ કરવાનું હોય તેને સંચાલન કહેવાય. તો હવે આપણે જોઈશું માનવ સંસાધન સંચાલનનું ચેપ્ટર ફર્સ્ટ. ચેપ્ટર વન છે માનવ સંસાધન સંચાલન વિષય પ્રવેશ. જેવી રીતે તમે બધા જોઈ શકો છો ચેપ્ટર વન માનવ સંસાધન સંચાલન વિષય પ્રવેશ. ઓલરેડી તમને બધાને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગાઈડલાઇન મુજબ ખબર છે કે યુનિવર્સિટીની એક્ઝામનું ફોર્મેટ કઈ રીતનું છે. એવી જ રીતે ફર્સ્ટ ચેપ્ટરમાંથી તમને 14 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે જે ક્વેશ્ચન 1 હશે. એની અંદર સૌથી પહેલાં માનવ સંસાધન સંચાલનનું પ્રાસ્તાવિક આપેલું છે. તો માનવ સંસાધન સંચાલન કોને કહેવાય એના માટે સૌથી પહેલાં તમને અહીંયા કર્મચારી સંચાલનનું વિશ્લેષણ આપેલું છે. કર્મચારી સંચાલન ખતમ થશે ત્યાર પછી માનવ સંસાધન સંચાલન છે તેનું વિશ્લેષણ કે તેની સમજૂતી છે એ સ્ટાર્ટ થશે. જેવી રીતે આજે આપણે બધા જોઈએ છીએ કે ભાઈ આજે કોઈ પણ કંપનીની અંદર એચઆરની પોસ્ટ હોય છે તો એચઆરની જે કોઈ પણ પોસ્ટ છે એને કાર્ય શું કરવાનું રહે છે તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જે છે એ એચઆરની પોસ્ટવાળી વ્યક્તિ છે એણે પોતાની કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓની કઈ જરૂરિયાત છે એ જરૂરિયાત કેવી રીતે પ્રોવાઈડ કરવી કે જેના લીધે કર્મચારી છે એ કંપની પ્રત્યે વધારે વફાદાર અને પોતાનું 100% ડેડિકેશન આપી અને કંપનીનું કાર્ય કરી શકે અને જેના લીધે કંપનીને પણ તેના બધા જ ગોલ છે એ અચીવ કરવામાં બેનિફિટ થાય. તો એના માટેનું આપણે સૌથી પહેલાં પ્રાસ્તાવિક જોઈએ તો ઔદ્યોગિક વિકાસની સાથોસાથ અનેક પ્રશ્નોની વણઝારો પણ ખડી થતી જાય છે. ઉત્પાદન માટે નાણું માત્ર બજાર વગેરે જેમ જરૂરી છે તેમ તેની સાથે જ સેવાનો મુદ્દો સંકળાયેલો છે તે મોટાભાગે દ્રષ્ટિગોચર થતો નહીં. 19મી સદીના અંત ભાગ સુધી તો આમ ચાલ્યું. ઉદ્યોગપતિઓ ઉત્પાદન ખર્ચ ઘટાડવા કે ઉત્પાદન વધારવા ભૌતિક સાધનો જેવા કે કાચો માલ, યંત્રો વગેરે પ્રત્યે જ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરતા માનવ તંત્રની સરેઆમ અવગણના થતી. સ્કોટિશ ધનાઢ્ય શ્રી રોબર્ટ ઓવને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આપણે ઉત્પાદકો આપણા જળ યંત્રોનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો ચેતનવંતા માનવીઓનો વિચાર સુધા કરતા નથી. એ જણાવવાની ભાગ્ય જ જરૂર હોય કે જો જળ યંત્રોની પૂરતી સાર સંભાળ બાદ આશ્ચર્યજનક પરિણામ સર્જી શકે તો ચેતનવંતા યંત્રોની તો વાત જ શી કરવી. સદનસીબે 19મી સદીના અંત ભાગમાં આગેવાન શાણા ઉત્પાદકોએ એ સત્ય સમજાયું કે કર્મચારી સંચાલન એ સંચાલનનું આગવું અંગ છે. તેથી કર્મચારીઓ પ્રત્યે માનવી દ્રષ્ટિકોણ અપનાવવાથી જ સુખદ પરિણામો લાવી શકાશે. વિશ્વના સંચાલન વિશારદો ડૉક્ટર ફ્રેડરિક વિન્સ્લો ટેલર, ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર
પોલ પિગર્સ, ચાર્લ્સ એ માયર્સ વગેરે અનેક વિદ્વાનોએ આ ક્ષેત્રે નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. અહીંયા તમને એના કન્સેપ્ટની અંદર બહુ બેઝિક વસ્તુ કીધેલી છે અને જેની અંદર સ્કોટિશ ધનાઢ્ય શ્રી રોબર્ટ ઓવેને એની વ્યાખ્યા પણ આપેલી છે કે કોઈ પણ કંપનીની અંદર જ્યારે આપણે કોઈ વસ્તુ છે કે જે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે કે જે કોઈ વસ્તુ છે જે મશીનરી ઉપર ડિપેન્ડ છે, જો આપણે એનો એટલું ધ્યાન રાખીએ છીએ તો એના બદલે આજે આપણે કોઈ પણ જીવંત વ્યક્તિનું ધ્યાન રાખીશું તો એના પરિણામે અથવા તો એના બદલામાં કે વળતરમાં જીવંત વ્યક્તિ દ્વારા આપણને શું પરિણામ મળશે. ત્યાર પછી આપેલું છે કર્મચારી સંચાલનનો ખ્યાલ, અર્થ અને વ્યાખ્યા. કર્મચારી સંચાલનનો મુખ્ય હાર્દ એ છે કે વ્યવસ્થાતંત્રના પ્રત્યેક કર્મચારીનો મહત્તમ વૈયક્તિક વિકાસ સધાય તે માટે જરૂરી વાતાવરણ સર્જવું. કર્મચારીઓના જૂથો વચ્ચે તેમજ કર્મચારી જૂથ અને સંચાલકો વચ્ચે સાનુકૂળ સંબંધોની સ્થાપના કરવી તથા ઉત્પાદનના ભૌતિક સાધનો કરતાં માનવીય સાધનોનો વધુ સારો ઉપયોગ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. કર્મચારી સંચાલન પ્રવર્તમાન વિરાટ ઉદ્યોગોના વિશાળ કરોડો કર્મચારીઓ તેમજ મુઠ્ઠીભર સંચાલકો વચ્ચે અંગત સંબંધ સેતુ રચી પરસ્પરનું અંતર ઓછું કરી પારદર્શી પર્યાવરણ પેદા કરે છે. કર્મચારી સંચાલન એક બાજુ કામદારોનો સૂર અવાજ અસરકારક રીતે સંચાલકો સુધી પહોંચાડે છે તો બીજી બાજુ સંચાલકોના સલાહ સૂચન કર્મચારીના ગળે ઉતારી સુમેળભર્યા અંગત ઔદ્યોગિક સંબંધ સ્થાપે છે. આ રીતે કર્મચારીઓ અને સંચાલકોને જોડતું મહત્વનું કડીરૂપ કેન્દ્ર સ્થાન પ્રાપ્ત છે. અહીંયા આની અંદર તમને કર્મચારી સંચાલનનો ખ્યાલ આપેલો છે કે કર્મચારી સંચાલન છે એ શું છે એમ. તો કર્મચારી સંચાલન કોને કહેવાય કે કંપનીમાં કાર્ય કરતા તમામ કર્મચારીઓ કે જે કંપનીમાં કોઈ પણ લેવલ ઉપર કાર્ય કરે છે. કંપનીમાં ત્રણ લેવલના કર્મચારીઓ છે જે ઓલરેડી આપણને બધાને ખબર છે. પહેલું છે ટોપ લેવલ કર્મચારી, સેકન્ડ વન છે મિડલ લેવલ કર્મચારી, થર્ડ વન છે બોટમ લેવલ કર્મચારી. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારના કર્મચારીઓ છે કે જે ઓફિસ માટે અથવા તો કોઈ પણ કંપની કે ઓર્ગેનાઇઝેશન માટે કોઈને કોઈ રીતે કાર્ય કરે છે એને હ્યુમન રિસોર્સ એટલે કે માનવ સંસાધન અથવા તો કર્મચારી સંચાલન છે એ કહેવામાં આવે છે. એના પછી શું છે એ આપણે જોઈએ. કર્મચારી સંચાલન એ સંચાલનનું એવું મહત્વનું ક્ષેત્ર છે જે કર્મચારી ગણની ભરતી, જાળવણી અને વિકાસને સ્પર્શતા આયોજન, વ્યવસ્થા, માર્ગદર્શન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. તેનો હેતુ એકમના ઉદ્દેશો પ્રત્યેક કક્ષાએ કાર્યરત કર્મચારીઓના ઉદ્દેશો તથા સામાજિક રાષ્ટ્રીય ઉદ્દેશોને કાર્યક્ષમપણે સુસંવાદી રીતે હાંસલ કરવાનો છે. ત્યાર પછી અહીંયા કીધેલું છે કે કર્મચારી સંચાલન છે તો કર્મચારી સંચાલનનું મુખ્ય અને મહત્વનું ક્ષેત્ર કયું છે. તો કે ભાઈ આજે કોઈ પણ કંપનીની અંદર જેટલા કર્મચારીઓની જરૂરિયાત છે, જે પોસ્ટ માટે જરૂરિયાત છે, એના માટેની એની જે કોઈ પણ ભરતી છે એ ભરતી વ્યવસ્થિત રીતે થવી જોઈએ. ભરતી થઈ જાય ત્યાર પછી કર્મચારીઓને જાળવવા માટે અને કર્મચારીઓનો જે ગ્રોથ છે એ ગ્રોથને વિકાસ કરવા માટે એના રિલેટેડ જે કોઈ પણ આયોજન, વ્યવસ્થા, માર્ગદર્શન કે અંકુશ જે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય કે જેના લીધે કર્મચારીના ઉદ્દેશો છે એ કંપનીના ગોલ પ્રાપ્ત કરવા માટે યુઝફુલ હોય તો તે હાંસલ કરવાનું જે કાર્ય છે એ કર્મચારી સંચાલનનું છે. કર્મચારી સંચાલન અંગે નીચેની વિવિધ વ્યાખ્યાઓ તપાસતા તેનો અર્થ વધુ સ્પષ્ટ રીતે સમજાશે. એમાં પહેલા ઓથરે વ્યાખ્યા આપેલી છે શ્રી સી એચ નોર્થકોટ. કર્મચારી સંચાલનની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. કર્મચારી સંચાલન એ સંચાલનનું એક અંગ છે જે ઉત્પાદન ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યક્ત થતા માનવ સંબંધો સાથે નિસ્બત ધરાવે છે. ત્યાર પછી બીજી ડેફિનેશન ખ્યાત સંચાલન વિશારદ
શ્રી જ્યોર્જ આર ટેરી આપેલી છે. શ્રી જ્યોર્જ આર ટેરી છે એ પોતે કર્મચારી સંચાલનને કેવી રીતે માને છે? તો કર્મચારી સંચાલન સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી જૂથ મેળવવા અને જાળવી રાખવા સાથે સંબંધ ધરાવે છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી છે એ પોતે શું માને છે કે કર્મચારી સંચાલન શું છે? તો કર્મચારી સંચાલન સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી જૂથ મેળવવું કેવી રીતે અને તે જેવી રીતે કર્મચારી છે એ મેળવાઈ જાય તો ત્યાર પછી એને કંપનીમાં જાળવી રાખવા કેવી રીતે, કર્મચારીઓને જાળવવા માટે એને ભવિષ્યની અંદર અમુક ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવે છે, અમુક ડેવલપમેન્ટ પ્રોગ્રામ આપવામાં આવે છે કે જેના લીધે કર્મચારીની ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ છે જે સારી રીતે થઈ શકે છે અને જેના લીધે કંપનીના ગોલ સિદ્ધ થઈ શકે છે. ત્યાર પછીની ડેફિનેશન આપેલી છે, ઈસવીસન 1958માં અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશને રજૂ કરેલ વ્યાખ્યા અનુસાર કર્મચારી સંચાલન એ કાર્યક્ષમ કર્મચારી જૂથ મેળવવા, વિકસાવવા અને જાળવવા માટેની એક એવી કળા છે કે જે દ્વારા વહીવટી તંત્રના નિર્ધારિત ધ્યેયો અને કાર્યોને મહત્તમ ક્ષમતાપૂર્વક સિદ્ધ કરી શકાય. જેવી રીતે આપણે આગળની ડેફિનેશન જોઈ કે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી પણ એવું જ માને છે કે કર્મચારી સંચાલનની અંદર કર્મચારીની રિક્રુટમેન્ટ થઈ જાય ત્યાં કાર્ય પૂર્ણ થતું નથી, પણ કર્મચારીની ભરતી થઈ જાય ત્યાર પછી એ કર્મચારીઓને કંપનીના સારા હેતુ માટે જાળવી રાખવા જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. સેમ આ જ વસ્તુ અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશને પણ રજૂ કરેલી છે કે કર્મચારી સંચાલન એ કાર્યક્ષમ કર્મચારી જૂથ મેળવવા પૂરતું જ સીમિત નથી, પણ જૂથ મળી જાય ત્યાર પછી તેને વિકસાવવા કેવી રીતે, તેને જાળવવા કેવી રીતે, આ બધી એક કળા છે કે જેના લીધે કંપનીના જે નક્કી કરેલા ધ્યેયો છે જે હાંસલ કરી શકાય અને કોઈ પણ કંપની હોય તેને વધારે ને વધારે સારી એવી સિદ્ધિ છે જે પ્રાપ્ત કરી શકાય. એના પછી ડેફિનેશન આપેલી છે જનરલ ફૂડ કોર્પોરેશનના ઉપપ્રમુખ શ્રી થોમસ જી સ્પેટસે. કર્મચારી સંચાલનને નીચેના શબ્દોમાં રજૂ કરે છે, કર્મચારી સંચાલન એ કર્મચારીઓની વ્યવસ્થા અંગેના તથા તેમની સાથેના આચરણ અંગેના નિયમનો સમૂહ છે જે દ્વારા પ્રત્યેક કર્મચારીને પોતાની તમામ આંતરિક શક્તિઓ વિકસાવવાની તક મળે છે જેથી તેમને માટે તેમજ સમગ્ર જૂથ માટે મહત્તમ કાર્યદક્ષતા પ્રાપ્ત કરવી શક્ય બને છે અને તે રીતે જે ઉદ્યોગના તેઓ એક ભાગરૂપ છે તેને સ્પર્ધાત્મક લાભ ઉત્કૃષ્ટ પરિણામો આપે છે. ત્યાર પછી આપેલું છે કર્મચારી સંચાલનની વિવિધ વ્યાખ્યાઓ ઉપરથી એટલું તો સરળ અને સ્પષ્ટપણે કહી શકાય કે સંચાલનના સઘળા કાર્યો અને સપાટીઓ સાથે કર્મચારી સંચાલન ગાઢ રીતે સંકળાયેલું છે. આથી તો અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી લોરેન્સ એપ્લેએ કહ્યું છે કે સંચાલન અને કર્મચારી સંચાલન બંને એક જ છે, અભિન્ન છે. વાસ્તવમાં સંચાલન એટલે જ કર્મચારી સંચાલન. આનાથી પણ આગળ વધીને તેઓ જણાવે છે કે સંચાલન એટલે માત્ર જળ સાધન સામગ્રીની ગોઠવણી નહીં, પણ એ તો છે ચેતનવંતા માનવોની વિકાસ માટેની પ્રક્રિયા. શ્રી લોરેન્સ એપ્લે છે એ શું માને છે કે સંચાલન અને કર્મચારી સંચાલન છે એ બંને એક જ છે, જેને આપણે અલગ પાડી શકશું નહીં. અને તેમાં તે વધારો કરીને શું જણાવે છે કે સંચાલન એટલે કે કંપનીમાં યુઝ આવતા અથવા તો કંપનીમાં કાર્ય કરતા જેટલી પણ સાધન સામગ્રી હોય, યંત્ર હોય, મશીનરી હોય, ખાલી તેની ગોઠવણ જ નહીં થાય, પણ એની સાથે સાથે કોઈ પણ વ્યક્તિ છે કે જે જીવંત વ્યક્તિ છે એ જીવંત વ્યક્તિનો વિકાસ છે એના માટેની પણ પ્રક્રિયા છે જેને કર્મચારી સંચાલન કહે છે. આ આપણે જોયું અત્યાર સુધીના અલગ અલગ ઓથરો એના પોતાના મંતવ્યો રજૂ કર્યા અને તે કઈ રીતની ડેફિનેશન આપે છે તે. ત્યાર પછી તમને આપેલું છે સંચાલનની પ્રક્રિયા, મેનેજમેન્ટ પ્રોસેસ. તો મેનેજમેન્ટ પ્રોસેસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે 6M, જે ઓલરેડી તમારે ડિટેલમાં આગળ આવશે. 6M ની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે?
तो सौथी पहलू छे मेन, एना पछी मनी, मटीरियल, मशीन्स, मेथड्स, मार्केट। आ 6M थई गया। त्यार पछी आ 6M नो उपयोग करी अने मैनेजमेंट प्रोसेस द्वारा कंपनीना जे कोई पण गोल अथवा तो ऑर्गेनाइजेशनना जे कोई पण गोल आ होय के एना ध्येय होय जे आपणे आसानीथी हासिल करी शकीए छीए। ત્યાર પછીનો ક્વેશ્ચન છે આવશ્યક તત્વો કે લક્ષણ। તો હવે કર્મચારી સંચાલનની અંદરના આવશ્યક તત્વો કે લક્ષણોની અંદર કયા કયા પોઈન્ટનો સમાવેશ થાય છે, તો ઉપરોક્ત વિવિધ વ્યાખ્યાઓ પરથી પણ કર્મચારી સંચાલનનો ચોક્કસ ખ્યાલ આવવો મુશ્કેલ છે। આથી વિવિધ વ્યાખ્યાઓમાં વ્યક્ત થતા લક્ષણો, આવશ્યક તત્વો વિશદપણે વિચારતા કર્મચારી સંચાલનનો વધુ સ્પષ્ટ અને સર્વાંગી ખ્યાલ આવી શકશે। તો એના માટેનો પહેલો પોઈન્ટ આપેલો છે, સંચાલનનો એક ભાગ છે એ નિર્વિવાદ છે કે કર્મચારી સંચાલન એ સંચાલનનો જ એક ભાગ છે। શ્રી હેનરી ફેયોલે સંચાલનના મુખ્ય 5 કાર્યો દર્શાવ્યા છે, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન, આદેશ અને અંકુશનો સમાવેશ થાય છે। શ્રી પીટર એફ ડ્રકર પણ સંચાલનમાં કર્મચારી સંચાલન પર ભાર મૂકે છે। શ્રી લ્યુથર ગ્યુલિક તેમના જાણીતા સૂત્ર પોસ્ટ કોર્બમાં કર્મચારી વ્યવસ્થાને સંચાલનના એક ભાગ તરીકે જ વર્ણવે છે। શ્રી લોરેન્સ એપ્લેના મતે સંચાલન અને કર્મચારી સંચાલન વચ્ચે કોઈ ભેદ જ નથી। વાસ્તવમાં સંચાલન એટલે જ કર્મચારી સંચાલન। કર્મચારી સંચાલન એ સંચાલનનો જ એક ભાગ છે। અહીંયા તમને કીધેલું છે કે કર્મચારી સંચાલન છે જેને સંચાલનના એક ભાગ તરીકે ઓળખવામાં આવે છે, તો જેની અંદર શ્રી હેનરી ફેયોલ પણ સંચાલનની અંદર એના મુખ્ય 5 કાર્યો દર્શાવેલા છે। કયા 5 કાર્યો દર્શાવેલા છે? તો જેની અંદર આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન, આદેશ અને અંકુશ, આ જે 5 કાર્યો છે એનો સમાવેશ થાય છે। ઓલરેડી તમે બધા જાણો જ છો કે આયોજન કોને કહેવાય, કે જ્યારે કોઈ પણ કાર્ય છે જેના સુનિશ્ચિત ધ્યેયો પાર પાડવા હોય તો એ ધ્યેયો કઈ રીતે પાર પાડી શકાશે એના માટેનું પ્રોપર આયોજન કે પ્લાનિંગ છે એ કરવામાં આવે છે। ત્યાર પછી એનું વ્યવસ્થાતંત્ર કરવામાં આવે, વ્યવસ્થાતંત્ર કર્યા પછી સંકલન કરવામાં આવે, સંકલન પછી કર્મચારીને આદેશ આપવામાં આવે અને ત્યાર પછી જો જરૂર પડે તો કર્મચારીઓ ઉપર અંકુશ છે એ કઈ રીતે રાખવો તે જોવામાં આવે છે, જેની અંદર લ્યુથર ગ્યુલિકે પણ એને જાણીતું એનું સૂત્ર છે પોસ્ટ કોર્બ, જે ઓલરેડી તમે ફર્સ્ટ યરમાં પણ ભણી ચૂક્યા છો। પોસ્ટ કોર્બ શું છે? તો પોસ્ટ કોર્બ એટલે શું થશે? પી ફોર પ્લાનિંગ, ઓ ફોર ઓર્ગેનાઇઝિંગ, એસ ફોર સ્ટાફિંગ, ડી ફોર ડિરેક્ટિંગ, સીઓ ઇઝ ઇક્વલ ટુ કંટ્રોલિંગ, આર ઇઝ ઇક્વલ ટુ રિપોર્ટિંગ, બી ઇઝ ઇક્વલ ટુ બજેટિંગ। તો આ જે પોસ્ટ કોર્બ આપેલું છે એની અંદર પણ લ્યુથર ગ્યુલિક છે એ કર્મચારી સંચાલનને સંચાલનના એક ભાગ તરીકે જ વર્ણવે છે। ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ છે સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ। શ્રી ઉર્વિક જણાવે છે કે કર્મચારી સંચાલનને સંચાલનના અન્ય કાર્યોથી અલગ નહીં કરી શકાય। સંચાલનના અન્ય કાર્યો સાથે કર્મચારી સંચાલન ગાઢ રીતે સંકળાયેલ છે। આથી જ અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી લોરેન્સ એપ્લેએ કહ્યું છે કે સંચાલન અને કર્મચારી સંચાલન બંને એક જ છે, તેમને ક્યારેય જુદા પાડી શકાય નહીં, સંચાલન એટલે જ કર્મચારી સંચાલન। આ પોઈન્ટની અંદર તમને કીધેલું છે કે સંચાલનને એના બધા જ કાર્યો સાથે સંબંધ છે। કેવી રીતે સંબંધ છે? તો તમને એના માટેની ડેફિનેશન શ્રી લોરેન્સ એપ્લેએ આપેલી છે કે સંચાલન અને કર્મચારી સંચાલન બંને એક જ છે। આજે કોઈ પણ વ્યક્તિને સંચાલન કરવું હશે તો એ વિધાઉટ એમ્પ્લોય કે કર્મચારી વગર એ પોતાનું મેનેજમેન્ટ કે કંપનીનું સંચાલન છે એ કરી શકશે નહીં।
એટલા માટે સંચાલન અને કર્મચારી સંચાલન બંને એક જ છે, એટલા માટે એને ક્યારેય પણ જુદા પાડી શકાશે નહીં. અને એટલે જ અહીંયા એવું કહેવાયું છે કે સંચાલન છે એ જ કર્મચારી સંચાલન છે. ત્યાર પછી આપેલું છે કાયમી પ્રક્રિયા. કર્મચારી સંચાલન છે એને કાયમી પ્રક્રિયા શું કામે કહેવામાં આવે છે તો એ આપણે ડિટેલમાં જોઈએ. કર્મચારી સંચાલન એ કાયમી સતત પ્રક્રિયા છે. ઔદ્યોગિક એકમોમાં જ્યાં સુધી માનવ તત્વ છે ત્યાં સુધી તેનો પ્રશ્ન રહેવાના જ. ઔદ્યોગિક એકમોમાં આપણે માનવ તત્વને કેવી રીતે દૂર કરી શકીએ એ તો એકમ સાથે કાયમી ધોરણે જોડાયેલ છે, તેના વિના એકમનું અસ્તિત્વ નહીં સંભવી શકે. ડૉક્ટર જ્યોર્જાર ટેરી જણાવે છે કે નળમાંથી આવતા પાણીની જેમ કર્મચારી સંચાલન જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલુ કે બંધ કરી શકાય નહીં, તે તો કાયમી પ્રક્રિયા છે. અહીંયા શું કીધેલું છે કે કર્મચારી સંચાલનને કાયમી પ્રક્રિયા કઈ રીતે કહેવામાં આવે છે, તો કર્મચારી છે એ એક જીવંત વ્યક્તિ છે. જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કંપનીની અંદર જેટલા વધારે પ્રમાણમાં મનુષ્યો કાર્ય કરતા હશે એટલા જ વધારે પ્રમાણમાં એના પ્રશ્નો છે એનો ઉદ્ભવ થતો હશે. એટલા માટે તે કાયમી પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જ્યાં સુધી કોઈ પણ કંપનીની અંદર મનુષ્ય રહેશે ત્યાં સુધી એ પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે. એટલા માટે ડૉક્ટર જ્યોર્જાર ટેરી પણ એવું જણાવે છે કે કર્મચારી સંચાલન છે એ કાયમી અને સતત ચાલતી પ્રક્રિયા છે. તો એને જ્યારે પણ કંપનીની ઈચ્છા થાય ત્યારે ચાલુ કરી શકે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બંધ કરી શકે એવું ન થઈ શકે. તો એના લીધે કંપનીના જે કોઈ પણ ગોલ છે, કંપનીના જે કોઈ પણ આઉટપુટ છે એના ઉપર એની ઇફેક્ટ છે એ થતી જોવા મળે છે. એટલા માટે ડૉક્ટર જ્યોર્જાર ટેરી જણાવે છે કે નળમાંથી આવતા પાણીની જેમ કર્મચારી સંચાલન જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલુ કે બંધ કરી શકાય નહીં, તે કાયમી પ્રક્રિયા છે. ચોથો પોઈન્ટ છે વિજ્ઞાન કરતા કળા વિશેષ. કર્મચારી સંચાલન એ વિજ્ઞાન કરતા કળાની વધુ નજદીક છે. સંચાલનના કાર્યો વૈજ્ઞાનિક રીતે વધુ સારી રીતે કરી શકાય તે સ્વીકારીએ, તેમ છતાં અમુક કાર્યો જેવા કે કર્મચારીને અંકુશમાં રાખવાનું, દોરવણી આપવાનું વગેરે એવા કે જે કોઈ ચોક્કસ કાર્યપદ્ધતિ દ્વારા નહીં થઈ શકે કેમ કે માનવ સ્વભાવ ચંચળ છે, તે વૈયક્તિક અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની અપેક્ષા રાખે છે, તેમની પાસેથી કઈ રીતે યોગ્ય કામ મેળવવું તે આવડત કે કળાનો વિષય છે. અહીંયા શું કીધેલું છે કે કર્મચારી સંચાલન છે તે વિજ્ઞાન કરતાં કળા વિશેષ છે. વિજ્ઞાનની અંદર આપણે લોકો જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય છે જે વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ જાય તેને વિજ્ઞાન કહે છે. તો કર્મચારી સંચાલનને કળા કહેવામાં શું કામે આવે છે, કારણ કે કોઈ પણ કર્મચારીની રિક્રુટમેન્ટ કે કોઈ પણ કર્મચારીની ભરતી થઈ જાય તો ત્યાર પછી તે કર્મચારીની અંદર કઈ આવડત રહેલી છે એ આવડત કંપનીની કઈ પ્રોપર જગ્યાએ યુઝ કરવી, જો કર્મચારીની અંદર કોઈ પણ વસ્તુ ઘટતી હોય તો એના માટે એને કઈ ટ્રેનિંગ આપવી, કયું ડેવલપમેન્ટ કરવું કે જેના લીધે કંપનીને તે યુઝફુલ થશે, એટલા માટે કર્મચારી સંચાલન છે જે વિજ્ઞાન કરતાં કળાઓ પર વધારે મહત્ત્વ આપે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કેવળ કામદાર કે કલ્યાણ પ્રવૃત્તિ નથી. કર્મચારી સંચાલન કર્મચારીઓના કલ્યાણકારી કાર્યો હાથ ધરે છે એ ખરું, પણ એનો અર્થ એવો નથી કે તેનું એકમાત્ર કાર્ય કામદાર કલ્યાણનું જ છે. કામદાર કલ્યાણ પ્રવૃત્તિ તો કર્મચારી સંચાલનના કાર્યક્ષેત્રનો એક ભાગ છે. કામદાર કલ્યાણ પ્રવૃત્તિ ઉપરાંત કર્મચારીઓની સુખાકારીમાં વૃદ્ધિ કરી, તેમનો શ્રેષ્ઠ સહકાર હાંસલ કરી તેની કાર્યક્ષમતા વધારવાનો પણ કર્મચારી સંચાલનનો ઉદ્દેશ છે. જો આ પોઈન્ટની અંદર શું કીધેલું છે કે કેવળ કોઈ પણ કર્મચારી કે કામદાર હોય એની કલ્યાણ પ્રવૃત્તિ નથી. એની કલ્યાણ પ્રવૃત્તિ કઈ રીતે કરી શકાય કે ભાઈ જ્યારે કોઈ પણ કર્મચારી છે એની સુખાકારીમાં વૃદ્ધિ કરી, એની સુખાકારીમાં વૃદ્ધિ કઈ રીતે કરી શકીએ, તો જ્યારે કોઈ પણ કર્મચારી છે એ કંપનીની અંદર કાર્ય કરતો હોય તો એના માટેની સેલેરી છે કે રેમ્યુનરેશન છે જે ઓલરેડી પહેલેથી જ ડિસાઈડ કરવામાં આવેલું છે, તો એને કામદાર કલ્યાણ ઉપર આપણે કેવી રીતે કરી શકશું કે ભાઈ કોઈ પણ કર્મચારી છે
જે કન્ટિન્યુઅસ સારું કાર્ય કરે છે તો કંપની દ્વારા એને કોઈ પણ એવોર્ડ છે એ આપવામાં આવે, જે એવોર્ડ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, જે શિલ્ડ હોઈ શકે, ત્યાર પછી કોઈ કર્મચારી છે જેને પ્રમોશન આપવામાં આવે. તો આ બધા પોઈન્ટ ઉપર ધ્યાન આપવાથી કામદાર કલ્યાણ પ્રવૃત્તિ છે જે વધારે સારી રીતે થઈ શકે છે, અને જેનો મેઇન ઉદ્દેશ શું છે કે ભાઈ કોઈ પણ કર્મચારી હોય એની કાર્યક્ષમતા છે એ વધારે સારી રીતે આપણે વિકસાવી શકીએ, અને એનો લાભ છે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે કોઈ પણ કંપનીને મળી શકે. ત્યાર પછી આપેલું છે વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ. કર્મચારી સંચાલનમાં કર્મચારીના કાર્યોના મૂલ્યાંકન દ્વારા કર્મચારીના વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ કરવામાં આવે છે. આ માટે કાર્ય વર્ણન, કાર્ય વિશ્લેષણ, કાર્ય મૂલ્યાંકન, ગુણાંકન વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તે દ્વારા કર્મચારીઓની ભરતી, વેતન, બઢતી, બદલી, બરતરફી વગેરેના પ્રશ્નોનો વૈજ્ઞાનિક ઉકેલ આવી શકે. આજે આપણે બધા જાણીએ છીએ એવી રીતે કે મનુષ્યો ઘણા છે, પણ બધા મનુષ્યની અંદર અલગ કોઈ ને કોઈ સ્કિલ છે કે આવડત છે જે રહેલી છે. તો કંપનીમાં કાર્ય કરતા તમામ કર્મચારીઓ છે એ બધા જ કર્મચારીઓની અંદર આવું વિશિષ્ટ કૌશલ્ય છે જે રહેલું છે. તો એ વિશિષ્ટ કૌશલ્યનું મૂલ્યાંકન કરી અને એના ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અને ત્યાર પછી કર્મચારીઓની ભરતી છે જે નક્કી કરવામાં આવે છે, કર્મચારીઓનું વેતન, એની બઢતી કરવી, બદલી કરવી, બરતરફી વગેરે પ્રશ્નો છે જેનો ઉકેલ છે જે આવી શકે. ત્યાર પછી છે જૂથ સંતોષ. કર્મચારી સંચાલન પ્રત્યેક કર્મચારીને વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે સંતોષ આપવા સતત પ્રયત્નશીલ રહે છે, અને આમ જુઓ તો કર્મચારીઓના વ્યક્તિગત સંતોષનો સરવાળો એટલે જૂથ સંતોષ. જૂથ સંતોષ દ્વારા જૂથની કાર્યક્ષમતા પણ વધારી શકાય છે. સોરી, વચ્ચે રહી ગયું છે, જેનાથી કર્મચારીઓમાં શુભેચ્છા, સહકાર, ભાતૃભાવની ભાવના વિકસે છે. જૂથ સંતોષ કોને કહેવાય? તો એના માટે તમને આપેલું છે કે કોઈ પણ કર્મચારી સંચાલન હોય એ કર્મચારી વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે સતત પ્રયત્નશીલ રહે, અને કર્મચારીઓ છે એ કર્મચારીઓ ઇન્ડિવિજ્યુઅલ હોય, ગ્રુપમાં હોય, એવી રીતે એને જૂથ સંતોષથી મળવો જોઈએ. કર્મચારીને જૂથ સંતોષ મળશે તો ઓટોમેટિક કોઈ પણ કર્મચારી છે એને પોતાની કંપની કે પોતાના ઓર્ગેનાઇઝેશન માટેની સારી એવી ભાવના, પોઝિટિવ રીતે કઈ રીતે કામ કરવું કે જેનો લાભ છે જે કંપનીને કે ઓર્ગેનાઇઝેશનને સારી રીતે મળી શકે તે પણ જાણવામાં આવશે, અને જૂથ સંતોષ સારો હશે તો જૂથ સંતોષ દ્વારા કર્મચારીની કાર્યક્ષમતા છે એ પણ વધારી શકાશે. ત્યાર પછી આપેલું છે માનવીય દ્રષ્ટિકોણ. ઉપર જણાવ્યા પ્રમાણે કર્મચારી સંચાલનમાં વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ કરવામાં આવે છે એ ખરું, પણ તદુપરાંત તેમાં કર્મચારીને માનવીય દ્રષ્ટિકોણથી જોવાની નવી દ્રષ્ટિ પણ રહેલી છે. શ્રી લોરેન્સ એપ્લેએ જણાવ્યું તેમ સંચાલન એટલે માણસોના વિકાસ માટેની પ્રક્રિયા, નહીં કે જળ વસ્તુઓની ગોઠવણી. કર્મચારી સંચાલન જળ યંત્રો કરતાં ચેતનવંતા માનવને વધુ મહત્ત્વ આપે છે. જેવી રીતે આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં કે એના કન્સેપ્ટમાં જોયું એવી રીતે કે ભાઈ માનવીય દ્રષ્ટિકોણ છે, તો માનવીય દ્રષ્ટિકોણ ઇમ્પોર્ટન્ટ શું કામે છે? જેવી રીતે આજે આપણે કોઈ પણ વસ્તુ હોય કે સાધન સામગ્રી હોય જે ઇલેક્ટ્રિકથી ચાલતી હોય, યંત્ર કે મશીનરીથી ચાલતી હોય, જો આપણે એનું ધ્યાન એટલું રાખીએ અને એ આપણને સારું એવું આઉટપુટ આપે છે, તો કોઈ પણ કર્મચારી છે કે જે જીવંત વ્યક્તિ છે એનું વધારે સારી રીતે ધ્યાન રાખવાથી, તેની ગોઠવણી વ્યવસ્થિત રીતે કરવાથી તે વધારે સારું મહત્ત્વ અને વધારે સારું કાર્ય છે જે કંપનીને આપી શકે છે. ત્યાર પછી છે સર્વવ્યાપી સાર્વત્રિક. એકમના કોઈપણ વિભાગમાં કે સંચાલનની કોઈપણ સપાટીએ કર્મચારી સંચાલનનું તત્વ રહેલું જ છે. કર્મચારી સંચાલન એ માનવીની સામૂહિક પ્રવૃત્તિનો અંતર્ગત અતૂટ હિસ્સો છે. તેથી કર્મચારી સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ હોવાની સાથે તે સાર્વત્રિક છે. તે જ પ્રમાણે તેને સંચાલનના બીજા કાર્યોથી અલગ પાડી શકાય નહીં. આમ તે સર્વવ્યાપી પ્રક્રિયા છે. વિવિધ ક્ષેત્રો વચ્ચે સંચાલકોની ગતિશીલતા એ સંચાલનની સાર્વત્રિકતાનું અન્ય મહત્ત્વનું લક્ષણ છે.
सर्वव्यापी अने सार्वत्रिक। सर्वव्यापी कोने कहेवाय के भाई हरेक लेवल उपर एक नानामां नानुं कार्य करवाथी कोई मोटो कोई पण गोल अचीव करवो होय तो एना माटे मनुष्य छे जेनी जरूरियात पड़वानी छे अने एना माटे कर्मचारी संचालन करवुं जरूरी छे। एटला माटे एने सर्वव्यापी अने सार्वत्रिक प्रक्रिया छे एवुं कही शकाय अने एटला माटे ज कर्मचारी संचालनने संचालनथी अलग पाड़ी शकाती नथी। आ आपणे 9 पॉइंट जोया, आवश्यक तत्वो के लक्षणो। आना पछीनो ज्यारे पण लेक्चर आवशे त्यारे आपणे आज चेप्टरनो बीजो पॉइंट, अत्यार सुधी आपणे कर्मचारी संचालन जोयुं के कर्मचारी संचालन शुं छे, हवे पछीना लेक्चरनी अंदर आपणे मानव संसाधन संचालन शुं छे एनो आपणे अभ्यास करीशुं। ત્યાં સુધી તમે બધા ઘરે રહો, સેફ રહો।